गुड मॉर्निंग ऑल ऑफ यू। आज फरीथी आपणे कलशोर बुक धोरण 3 पेज नंबर 70 ने 76 एम लखीशू अने प्रवृत्ति नंबर 25 ओपन करीशू। चैप्टर नंबर 5 कोरो काचबो भीनो चांदो। ओके, અહીં પ્રવૃત્તિ નંબર 25 પર ગીત ગાઓ, સરસ મજાનું ગીત આપેલું છે તે આપણે ગાઈશું અને સમજીશું, ગીતનું સમૂહગાન કરાવવું બરાબર। આપણે શરૂઆત કરીએ ગાવાની અને સમજવાની। ટપ્પુ નામે હતો કાચબો, અટક હતી લપલપિયા, આખો દી બસ પાણીમાં રહી કર્યા કરે છપછપિયા। એક સવારે સાવ નિરાંતે બેઠો ટપ્પુ પાડે, પીઠ ઉપરથી લપસેટી પાલીસ સાલીસ સાઢાળે। ટપ્પુ નામનો એક કાચબો હતો, એની અટક લપલપિયા હતી। અટક એટલે સરનેમ। આખો દી, દી એટલે દિવસ, આખો દિવસ પાણીમાં રહીને છપછપિયા કર્યા કરે। એક સવારે શાંતિથી ટપ્પુ પાડી પર બેઠો હતો, પાડી એટલે તળાવના કિનારે બેઠો હતો, કાંઠા ઉપર બેઠો હતો। પીઠ પરથી લપસે ટીપા લીસા લીસા ડાળે, ટપ્પુની પીઠ ઉપરથી પાણીના ટીપા આમ લીસા લીસા એના બોડી પરથી ટપકતા હતા। પેજ નંબર 77 એમ લખીશું અને નેક્સ્ટ પેજ પર કવિતા વાંચીશું, ગીત વાંચીશું। આકાશેથી ઉતરી ત્યાં તો એક વાદળી ધોળી, જરાક ઝીણવટથી જોયું તો હતી હંસની ટોળી। ટપ્પુએ તો સપનું જોયેલું, માનસરોવર જાશું, હંસ ચરે છે એવા સાચે સાચા મોતી ખાશું। હવે એટલામાં જ્યારે ટપ્પુ શાંતિથી પાડી ઉપર બેઠો હતો, કાંઠા ઉપર બેઠો હતો, ત્યારે આકાશમાંથી એક વાદળી ધોળી, ધોળી એટલે કે સફેદ રંગની એક વાદળ ત્યાં આવ્યું, અને જ્યારે એણે જોયું ધ્યાનથી તો આ તો સફેદ કલરનું વાદળ નહોતું પણ હંસોની ટોળી હતી બરાબર, હંસ સ્વાનની ટોળી ગ્રુપમાં હતા બરાબર। ટપ્પુએ એક સપનું જોયું હતું કે હું પણ હંસની જેમ માનસરોવર જઈશ અને ત્યાં જે હંસો જે સાચા મોતીનો ચારો ચણે છે એવો મારે પણ સાચા સાચા મોતીનો ચારો ચણવો છે, એવું આજે ટપ્પુનું સપનું હતું। એક જ પળમાં કરી દોસ્તી, લઈ લીધું પ્રોમિસ, હંસ કહે કે ઉડીએ ત્યારે જરાય ના બોલીશ। ઉડતા પહેલાં ટપ્પુ ભાઈએ કરી લીધું શોપિંગ, ઘણી બધી વસ્તુ લીધીને લઈ લીધી ખારીશિંગ બરાબર। એક જ પળમાં એણે ટપ્પુએ હંસ સાથે દોસ્તી કરી લીધી, ફ્રેન્ડશિપ કરી લીધી અને પ્રોમિસ લઈ લીધું। શું પ્રોમિસ લીધું? હંસ કહે કે ઉડીએ ત્યારે જરાય ના બોલીશ। હા, ટપ્પુએ હંસ સાથે પ્રોમિસ લીધું કે મને માનસરોવર જવું છે તો તમે મારી હેલ્પ કરજો, માનસરોવર મને લઈ જજો। તો હંસે કહ્યું કે ઓકે, પણ તમારે અમે જ્યારે તમને ઉડીને લઈ જઈએ ત્યારે તમારે ઉડતી વખતે જરાય બોલવાનું નહીં, જો તમે બોલ્યા તો આપણો જે માનસરોવર જવાનો જે પ્લાન છે તે ફ્લોપ થઈ જશે। ઉડતા પહેલાં ટપ્પુભાઈએ કરી લીધું શોપિંગ, તો આપણે જ્યારે કેવું બહારગામ જવાનું હોય તો આપણે કેવું શોપિંગ કરવા જઈએ છીએ, એ રીતે ટપ્પુભાઈએ પણ વિચારી લીધું કે મારે માનસરોવર જવાનું છે બરાબર, તો હું પણ થોડું શોપિંગ કરી લઉં, તૈયારી કરી લઉં, ઘણી બધી વસ્તુઓ લઈ લીધી અને લઈ લીધી ખારીશિંગ। ઓકે, આમ ટપ્પુભાઈએ શોપિંગ કરી લીધી ઘણી બધી અને ખારીશિંગ લઈ લીધી। હંસ લાકડી લઈ આવ્યા ને આવ્યું ઉડવા ટાણું, ફરી ફરીને ગોખાવ્યું મૂંગા રહેવાનું ગાણું। મગર માછલા અને દેડકા જુએ ધારી ધારી, તળાવની પાડેથી ઉડી શાહી એક સવારી। તો હંસે શું કર્યું, જે કાચબાભાઈને માનસરોવર ઉડાવીને લઈ જવાના છે તો હવે કેવી રીતે બને, કારણ કે હંસની તો પાંખો છે પણ કાચબાભાઈને પાંખો નહોતી, તો હવે એમને માનસરોવર કેવી રીતે લઈ જવાય? તો હંસોએ એક આઈડિયા કરી, યુક્તિ કરી, એમણે એક લાકડી લાયા અને લાકડીને બંને છેડે હંસોએ ચાંચથી લાકડી પકડી અને વચ્ચે કાચબાભાઈને કહ્યું કે તમારે મોઢાથી લાકડી પકડી રાખવાની છે। બંને બાજુથી હંસ આવી રીતે પાંખો ઉડાવશે અને કાચબાભાઈ વચ્ચે લાકડી પકડી લેશે, એટલે આ રીતે એ લોકો માનસરોવર પહોંચી જશે। અહીંયા ચિત્ર આપ્યું છે, તમે ચિત્રમાં જોઈ શકો કે બંને સાઈડે લાકડીની બંને સાઈડે હંસે ચાંચથી લાકડી પકડી છે અને બંને બાજુથી હંસ ઉડે છે અને વચ્ચે કાચબાભાઈએ પોતાના મોં વડે લાકડીને પકડી રાખી છે।
બરાબર. અને આ વસ્તુ જો ઉડવાનું એ લોકોએ ચાલુ કર્યું ત્યારે મગર, માછલા, દેડકા બધા તળાવમાંથી જોઈ રહ્યા હતા કે અરે વાહ, કાચબાભાઈ તો ઉડ્યા. અને હવે એ માનસરોવર ચાલ્યા. તળાવની પાળેથી ઉડી શાહી એક સવારી. આ રીતે એક શાહી સવારી ઉડી. બરાબર. હવે આપણે નેક્સ્ટ પેજ જોઈશું, પેજ નંબર 70 ને 8 78. ઉડતા પપ્પુને જોવા સૌએ દરવાજા ખોલ્યા, ફૂલાઈ જઈને ટપ્પુ ભાઈ તો બાય બાય ટાટા બોલ્યા. છૂટી લાકડી મોંમાંથી ને ટપ્પુ ઊંધા માથે, ઊંચે જઈને કોઈ કદી ક્યાં સમજણ રાખે સાથે. હવે ટપ્પુભાઈ તો ઉડતા આકાશમાં પહોંચ્યા અને લોકો નીચેથી જોવા લાગ્યા કે આ રીતે કેટલી સરસ જે બે હંસો છે જે તે કાચબાને આ રીતે લઈ જાય છે. તો લોકો જોવા માંડ્યા અને બધાએ પોતપોતાના દરવાજા ખોલ્યા અને બહાર આવ્યા. તો ટપ્પુભાઈ તો બહુ ફૂલાઈ ગયા કે લોકો જો કેવા સરસ મને જોઈ છે. ભાઈ તો વધારે ફૂલાઈ ગયા અને એ બધાને બાય બાય ટાટા બોલવા માંડ્યા. એ ભૂલી ગયા કે જેવું હું મોં ખોલીશ તો મારા મોઢામાંથી લાકડી છૂટી જશે અને હું નીચે પડીશ. તો જેવું એ બાય બાય ટાટા બોલવા ગયા એવું એમના મોઢામાંથી લાકડી છૂટી ગઈ. અને છૂટી ગઈ લાકડી છૂટ્યા પછી ટપ્પુભાઈ તો નીચે ઊંધા માથે પડવા લાગ્યા. ઉપર ગયા પછી એમણે સમજણ સાથે જાણે મૂકી દીધી હોય એમ. એ ભૂલી ગયા કે હું બોલવા જઈશ તો મારાથી મોઢામાંથી લાકડી છૂટી જશે અને હું નીચે પડી જઈશ. પડ્યો દ્રાસ કો હંસોને કે હમણાં ટપ્પુ મરશે, આ કઈ ઓછું પાણી છે કે છપછપ કરતા તરશે. ઓર હંસ જો હે વો ડર ગયે. હંસ જો હંસ દો બંને હંસ કેવા લાગ્યા, બીવા લાગ્યા કે હવે આ જે ટપ્પુભાઈ તો છે તે પડી જશે, હવે નીચે મરી જશે. અને છપ આ તો કોઈ પાણી ઓછું છે કે એમાં છપછપ કરતા તરશે, આ તો સીધું જમીન પરથી ઉતરશે. ત્યાં ટપ્પુએ સ્વિચ દબાવી ખોલ્યું પેરાશૂટ, પાંખ વીંજવાની એમાં ન હતી માથાકૂટ. એટલી જ વારમાં ટપ્પુભાઈએ તો સ્વિચ દબાવીને પેરાશૂટ ખોલ્યું. અને પેરાશૂટ ખોલીને જે પેરાશૂટમાં તો પાંખ વીંજવાની પણ માથાકૂટ નહોતી. એ તો હવામાં તરવા લાગ્યા. બજારમાં જઈ સાવ અમે નહોતી લીધી ખારીશિંગ, ટપ્પુભાઈ કહે હું હવામાં કરી શકું સ્વિમિંગ. હવે ટપ્પુભાઈ કહેવા લાગ્યા કે અમે ખાલી બજારમાં ખારીશિંગની શોપિંગ નથી કરી, આવી કામની વસ્તુ પણ લીધી હતી. ટપ્પુભાઈ હવામાં તરવા લાગ્યા અને જાણે સ્વિમિંગ કરવા લાગ્યા. હતી વાર્તા જૂની જેમાં ઘણા કાચબા મરતા, ટપ્પુભાઈ તો આકાશે પીછા જેમ ઉતરતા. એક જૂની વાર્તાઓ હતી જેમાં આ રીતે કાચબાભાઈ મોઢામાંથી બોલતા નીચે પડી જતા હતા, જમીન પર પડી જતા હતા અને મરી જતા હતા. પણ હવે આ તો નવી સરસ મજાની વાર્તા છે જેમાં કાચબાભાઈ તો પેરાશૂટ લઈને ઉતરે છે. બરાબર. અને ટપ્પુભાઈ તો આકાશેથી પીછાની જેમ ઉતરતા હતા અને એ હવામાં સ્વિમિંગ કરતા હતા. બરાબર. નીચે ઉતરી ટપ્પુભાઈ તો ગંગાજીમાં નાહ્યા, ખાધું પીધું રાજ કીધું ને મીઠા ગીતો ગાયા. તો નીચે ઉતર્યા ટપ્પુભાઈ તો આજે પેરાશૂટ લઈને નીચે ઉતર્યા અને એમણે ગંગાજીમાં નાહ્યા અને ખાધું પીધું ને રાજ કર્યું અને મીઠા ગીતો ગાયા, મજા કરી. બરાબર. તો સરસ મજાની જે કવિતા છે, ગીત છે, એમના લેખક છે કૃષ્ણ દવે. બરાબર. તો પહેલાં એક જૂની વાર્તા હતી આ રીતે લપલપિયા કાચબાની, તેમાં આપણે સાંભળી હશે તમે બધાએ કે જેમાં આ રીતે જે કાચબાભાઈ હોય છે તે બોલવા જાય છે ને લાકડી એમના મોઢામાંથી છૂટી જાય છે ને એ નીચે પડી જાય છે ને મરી જાય છે. પણ આ સરસ મજાની જે વાર્તા ગીત છે એમાં આપણને મજા આવી, કારણ કે ટપ્પુભાઈ તો અહીંયા મરતા નથી પણ પેરાશૂટ ઓપન કરી લે છે અને ધીરે રહીને લેન્ડિંગ કરે છે. બરાબર. બધાને મજા આવી ને વાર્તા સાંભળવાની. તો હવે આપણે નેક્સ્ટ પેજ જોઈશું, 70 ને 9 79. બરાબર. પ્રવૃત્તિ નંબર લખીશું 26. વાંચો અને સમજો. મિત્રો ભેગા મળી રાત દી મજા કરતા, સસલાનું બચ્ચું રૂની પૂણી જેવું ધૂળું હતું. મળ્યા એ પડથી ટપ્પુ અને રાજહંસને પાકી દોસ્તી થઈ ગઈ.
प्रवास में जवानु होवाथी मैं नवा कपड़ा बूट नाश्तानू शॉपिंग कर्यू। ऊँघवा टाणे मने ऊँघ नथी आवती। अमे प्रवासी निकळ्या त्यारे मम्मी पप्पा अमने बाय बाय कहता हता। पप्पाए प्रॉमिस कर्यू के तेने तेना जन्मदिवसे नवी साइकल लावी आपशे। ओटली उपर नाना महेश ने मूकी संगीता बहन घर ने ताड़ू मारवा गया। पाछा फरी जोयु तो महेश देखायो नहीं। तेमने ध्रासको पड़ो। एटला मा ओटली पाछड़ती महेशे कह्यू थप्पो। तरता न आवड़तू होय तेमने स्विमिंग पूल मा तरता शीखवू जोईए। गर्मी लागती होय तो पुठ्ठू वींझो पवन आवशे। ओके, हवे आपणे नेक्स्ट प्रवृत्ति जोईशू। प्रवृत्ति नंबर 27 वातचीत। ओके, आ गीतनी कई लीटी सांभळवी तमने गमी? तो मने तो आ लीट आ गीतनी त्यां तो टपुए स्विच दबावी खोल्यू पेराशूट। पांख विंजवानी आमाए नथी माथाकूट। आ जे लीटी छे ते मने वाँचवानी खूब गमी, सांभळवी पण खूब गमी। तमने जे लीटी सांभळवी गमी होय तेनी तमारे चर्चा करवानी छे, बराबर? आ गीतनी कई लीटी गावी तमने गमी? आ गीतनी उड़ता टप्पू ने जोवा सौवे दरवाजा खोल्या। फुलाई जईने टप्पू भाई तो बाय बाय टाटा बोल्या। आ लीटी गावी मने खूब ज गमी। तमने जे गमी होय ते तमारे कहेवानी छे। ओके, नेक्स्ट क्वेश्चन छे, आ गीतनी कई लीटीनो अभिनय करवो तमने गमे? तो तमारे कहेवानुं छे कि आ गीतनी कई लीटीनो अभिनय એટલે કે એક્ટિંગ કરવાની તમને ગમે છે તે તમારે કહેવાનું છે। ટપુભાઈ આખો દિવસ કયું કામ કરતા હતા? તો ટપુભાઈ આખો દિવસ પાણીમાં છપછપિયા કરતા હતા, બરાબર ને? નેક્સ્ટ છે, તમને ઉડતા આવડે તો તમે ક્યાં ક્યાં જવાનું પસંદ કરશો? જો ભાઈ મને ઉડતા આવડે ને તો હું તો અમેરિકા, દુબઈ એવા બધા જુદા જુદા દેશોમાં જવાનું પસંદ કરીશ। તમારે ક્યાં જવું છે એ વિચારો અને કહો, બરાબર? નેક્સ્ટ ક્વેશ્ચન છે, તમે મુસાફરી માટે કે ફરવા ગયા હોવ ને પડો ત્યારે કેવી રીતે રડો, અભિનય કરો? તો હવે તમારે એક્ટિંગ કરવાની છે કે તમે જ્યારે કસે બહાર ગયા હોય ને પડો છો ત્યારે તમે કેવી રીતે રડો છો? ચલો એક્ટિંગ કરો છો બધા, મજા આવી ને? ઓકે, ચલો આપણે નેક્સ્ટ પ્રવૃત્તિ જોઈશું। પ્રવૃત્તિ નંબર 28, જવાબ લખો। ક્વેશ્ચન નંબર 1 છે, હંસોએ કાચબાને આકાશમાં કેવી રીતે ઉડવાનું વિચાર્યું, કયો ઉપાય બતાવ્યો? હંસોએ લાકડીના બંને છેડે પોતાની ચાંચ વડે અને વચ્ચે કાચબાને પોતાના મો વડે લાકડી પકડાવીને કાચબાને મૂંગા રહેવાનું કહ્યું અને પછી ઉડવાનો ઉપાય બતાવ્યો। નેક્સ્ટ ક્વેશ્ચન, કાચબાને માનસરોવર લઈ જતા પહેલાં હંસે કઈ શરત મૂકી? કાચબાને માનસરોવર લઈ જતા પહેલાં હંસે કાચબાને મૂંગા રહેવાની શરત મૂકી। નેક્સ્ટ ક્વેશ્ચન, માનસરોવરમાં જવા માટે કાચબાએ શું શું ખરીદ્યું? માનસરોવરમાં જવા માટે કાચબાએ ખારીશિંગ અને બીજી ઘણી બધી વસ્તુઓ ખરીદી। નંબર 4, તમારે બહારગામ જવાનું હોય તો તમે શી ખરીદી કરો છો? મારે બહારગામ જવાનું હોય તો હું મને ભાવતો નાસ્તો લઉં છું, પહેરવાના કપડાં લઉં છું, દવાઓ, રમતના સાધનો, બીજી જરૂરિયાતની વસ્તુઓની ખરીદી કરું છું, ફાઇન। નંબર 5, કાચબાને આકાશમાં ઉડતા કોણ કોણ જુએ છે? કાચબાને આકાશમાં ઉડતા મગર, માછલા અને દેડકા જુએ છે। નંબર 6, ટપ્પુ કેવી રીતે બચી ગયો? મોંમાંથી લાકડી છૂટી જતા તરત જ ટપ્પુએ સ્વિચ દબાવી, પેરાશૂટ ખોલ્યું અને સલામત રીતે નીચે ઉતરીને તે બચી ગયો। નેક્સ્ટ પ્રવૃત્તિ છે, પ્રવૃત્તિ નંબર 29, ગીતના આધારે સરખા બોલાતા શબ્દો લખો। જેમ કે લપલપિયા, છપછબિયા, પાડે ઢાળે, ધોળી ટોળી, જાશું ખાશું, ટાણું ગાણું, ધારી સવારી, આવ્યું ગોખાવ્યું, ખોલ્યા બોલ્યા, માથે સાથે, મરશે તરશે, મરતા ઉતરતા, નાહ્યા ગાયા, પેરાશૂટ માથાકૂટ। હવે આપણે જોઈશું નેક્સ્ટ,
ત્રણ ત્રણના જૂથમાં બેસીને વાતચીત કરીને આ ગીતની વાર્તા બનાવો અને વર્ગમાં કહો. તમારે આ ગીતમાંથી સ્ટોરી બનાવવાની છે અને ક્લાસરૂમમાં કહેવાની છે અથવા તમારા ફ્રેન્ડ સર્કલમાં એકબીજાને કહેવાની છે. નેક્સ્ટ શું છે, કાચબાભાઈ હંસો પાસે ગયા, એનું નાટક કરો. સંવાદ આગળ વધારીને વર્ગખંડમાં ભજવો. તમારે એક નાટક બનાવવાનું છે. કાચબાભાઈ અને કાચબાભાઈ જે હંસો પાસે ગયા તેનું એક નાટક બનાવવાનું છે અને વર્ગખંડમાં એ નાટક પ્લે કરવાનું છે. ઓકે, નેક્સ્ટ વાંચીશું. ટપ્પુભાઈએ કહ્યું, કેમ છો હંસભાઈ, મારે તમારું થોડું કામ છે. હંસ કહે, બોલો બોલો ને ટપ્પુભાઈ. ટપ્પુભાઈ કહે, તમે લઈ જાઓ તો મારે પણ માનસરોવર આવવું છે. હંસ કહે, જુઓ અમે લઈ તો જઈએ પણ એક શરત, તમારે રસ્તામાં એકદમ ચૂપ રહેવાનું. ટપ્પુભાઈ કહે, એ તમારે ચિંતા ન કરો. તો આ રીતે ડાયલોગ તમારે લખવાના છે અને નાટક બનાવવાનું છે અને નાટકને વર્ગખંડમાં પ્લે કરવાનું છે. વર્ગખંડમાં ન મેર પડે તો તમારે શું કરવાનું છે, તમારા ફેમિલી મેમ્બર્સ અથવા તો તમારા મિત્રો સાથે આ રીતે નાટક ભજવવાનું છે, ડાયલોગ બોલવાના છે અને આ જે સ્ટોરી છે એનું નાટક બનાવવાનું છે. સમજ પડી ને? તો આ રીતે આપણે પેજ નંબર 80 સુધી, પ્રવૃત્તિ નંબર 29 સુધીનું જે લેસન છે તે કમ્પ્લીટ કરીશું. નેક્સ્ટ પ્રવૃત્તિ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. ઓકે, થેન્ક યુ, ટેક કેર, બાય.